નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએસ મેથ્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં ધોરણ 7 વિજ્ઞાન વિષયની ઓક્ટોબર મહિનાની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ. તો મિત્રો, વિડીયોને પૂરો જોઈ લેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મિત્રો, આજના વિડીયોની અંદરથી તમને પૂરેપૂરા 25 માર્ક્સનું સોલ્યુશન મળી જશે. તો મિત્રો, વિડીયોને પૂરો જોવા વિનંતી. તો મિત્રો, જોઈએ ધોરણ 7 વિજ્ઞાન વિષયની ઓક્ટોબર મહિનાની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આ છે તમારી ધોરણ 7 ઓક્ટોબર મહિનાની એકમ કસોટીનું વિજ્ઞાન વિષયનું સંપૂર્ણ પેપર સોલ્યુશન. મિત્રો, સૌપ્રથમ તમારે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો રહેશે, ત્યારબાદ તમે વિડીયોમાં જોઈ અને લખી શકો છો. તો મિત્રો, પ્રશ્ન નંબર 1 જોઈએ કે નીચેની લાક્ષણિકતાને આધારે નીચેના વિધાનોને એસિડ, બેઝ કે તટસ્થ પદાર્થોમાં જુદા પાડો. તો મિત્રો, અહીંયા કેટલાક વિધાનો આપેલા છે, તેને એસિડ, બેઝ કે તટસ્થ પદાર્થોમાં જુદા પાડવાના છે. તો પ્રથમ વિધાન જોઈએ કે તે હળદર પત્રને લાલ બનાવે છે. તો મિત્રો, એનો જવાબ આવશે બેઝ. આગળનું જોઈએ કે તે ફિનોલ ફેનેલ સાથે ગુલાબી રંગ આપે છે. તો મિત્રો, એનો જવાબ બેઝ આવશે. આગળનું વિધાન જોઈએ 3, તે જાસૂદ પત્રને ઘેરા ગુલાબી રંગનો બનાવે છે. તો મિત્રો, એસિડ છે, જાસૂદ પત્રને ઘેરા ગુલાબી રંગનો બનાવે છે. આગળનું વિધાન જોઈએ, વિધાન નંબર 4, તે લિટમસ પત્ર સાથે કોઈ રંગ પરિવર્તન આપતું નથી. તો મિત્રો, તટસ્થ છે, તે લિટમસ પત્ર સાથે કોઈ રંગ પરિવર્તન આપતું નથી. તે 5મું, તે સ્પર્શે ચીકણા હોય છે. તો મિત્રો, બેઝ એ સ્પર્શે ચીકણા હોય છે. તો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનો માટે કારણો આપો. તો અહીંયા એક તમને વિધાન આપેલું છે, તેનું કારણ આપવાનું છે. તો મિત્રો, વિડીયોમાં તેનો જવાબ મળી જશે. તો પ્રશ્ન નંબર 1 જોઈએ કે પેગ્વિન ધ્રુવ પ્રદેશોમાં સરળતાથી જીવી શકે છે. તો તેનું વૈજ્ઞાનિક કારણ આપણે જોવાનું છે. તો તેનો જવાબ જોઈએ કે પેગ્વિનના શરીર પર જાડી ચામડી અને ખૂબ જ ચરબી આવેલી છે, જે તેને ઠંડીમાં રક્ષણ આપે છે. પેગ્વિન પાસે ભીડ કરીને ટોળામાં ઊભા રહે છે, આમ કરીને તેમના શરીરને હૂંફાળું રાખે છે. તો મિત્રો, પેગ્વિને ટોળામાં ઊભ્યા રહેલા જોવા મળતા હોય છે, તેવી રીતે તેમનું શરીર હૂંફાળું રાખે છે. તેમનું ધારા રેખીય રચનાવાળું શરીર, જાળીદાર પગ અને પેન્ડલ જેવી પાંખો તેમને પાણીના અવરોધથી બચાવે છે અને તરવામાં સરળતા કરી આપે છે. આવા અનુકૂલનો વડે પેગ્વિન ધ્રુવ પ્રદેશોમાં સરળતાથી જીવી શકે છે. તો આ હતો તેનો જવાબ. આગળનું વૈજ્ઞાનિક કારણ જોઈએ 2, ઉનાળામાં પવનની દિશા દરિયાની જમીન તરફ હોય છે. તો તેનો જવાબ પણ તમને વિડીયોમાં આપી દીધો છે, જે તમે જોઈ અને લખી શકો છો. તો મિત્રો, આના જવાબ તમે વિડીયોને પોઝ કરીને અથવા વિડીયોનો સ્ક્રીનશોટ લઈ અને જવાબ લખી શકો છો. તો મિત્રો, આગળનો પ્રશ્નનો જવાબ જોઈએ, પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. પ્રશ્ન નંબર 3નો પ્રથમ પ્રશ્ન, તમારી સાયકલમાં ક્ષારણ અટકાવવા તમે કેવા પગલાં લેશો? અમારી સાયકલમાં ક્ષારણ અટકાવવા માટે નીચેના પગલાં ભરીશું. તો મિત્રો, લોખંડ પર રંગ કરીશું, તેના પર તેલનું આવરણ લગાવીશું, લોખંડના ભાગ પર ક્રોમિયમનું પાતળું પડ લગાવીશું. તો તેવી રીતે મિત્રો, સાયકલને ક્ષારણ થતું અટકાવી શકાય છે. પ્રશ્ન નંબર 3નો બીજો પ્રશ્ન જોઈએ કે તમારા ગામ કે શહેરમાં ચક્રવાત ચાલી રહ્યો છે, તો ત્યારે તમે તમારા પડોશીને કેવી રીતે મદદ કરશો? તો મિત્રો, દૂરદર્શન, રેડિયો અને સમાચારપત્રોના માધ્યમ દ્વારા અપાતી ચેતવણીથી તેમને માહિતગાર કરીશું અને ચક્રવાત વખતે પડોશીને પોલીસ, ફાયર બ્રિગેડ અને મેડિકલની જરૂરી હોય તો તેમને મદદ કરીશું. તો મિત્રો, મેડિકલની જરૂર હોય તો તેમને મદદ કરવી જોઈએ. અને આગળનું જે છે કે આવી પરિસ્થિતિમાં બિનજરૂરી બહાર ન નીકળવા માટે સમજાવીશું અને જે ઘરગથ્થુ વસ્તુઓ હોય છે, આપણી જીવનજરૂરી વસ્તુઓ, તેમને બિન સહી સલામત જગ્યાએ ખસેડવા મદદ કરીશું. તો મિત્રો, તે વખતે તમારે જે ઘરગથ્થુ વસ્તુઓ હોય છે તેમને જરૂરી સલામત જગ્યાએ ખસેડવામાં મદદ કરવી જોઈએ. તો મિત્રો, ચક્રવાત આવે ત્યારે તમે આ પ્રકારની મદદ કરી શકો છો, જેનો જવાબ તમે અહીંયા લખવાનો છે. તો આગળનો પ્રશ્ન છે કે નીચેની પ્રક્રિયા ઘટના સમજાવે છે કે કોપર સલ્ફેટના ઘટનાને સમજાવો. તો અહીંયા પ્રશ્ન નંબર 4નો પ્રથમ પ્રશ્નનો જવાબ, કોપર સલ્ફેટના વાદળી રંગના દ્રાવણમાં લોખંડની 2-3 ખીલી મૂકી 15-20 મિનિટ બાદ અવલોકન કરતાં દ્રાવણનો રંગ લીલાશ પડતો થઈ જાય છે. મિત્રો, આ ઘટનાને આપણે સમજાવવાની છે. તો કોપર સલ્ફેટના વાદળી રંગના દ્રાવણમાં લોખંડની 2-3 ખીલી મૂકતા રાસાયણિક પ્રક્રિયા થઈ આયર્ન સલ્ફેટ બને છે અને કોપર છૂટું પડે છે. આમ કોપર સલ્ફેટનું વાદળી રંગનું દ્રાવણ આયર્ન સલ્ફેટ બનાવવાને લીધે દ્રાવણનો રંગ લીલાશ પડતો થઈ જાય છે.
તો મિત્રો અહીંયા દ્રાવણનો રંગ લીલાશ પડતો કેમ થાય છે તે આપણે ઘટના સમજાવી જે આ વિડીયોની અંદર જવાબ લખેલો છે. તો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 2, હવામાન અને આબોહવા વચ્ચેનો મૂળભૂત તફાવત આપો. તો મિત્રો આ પ્રશ્નની અંદર તમારે હવામાન અને આબોહવા વચ્ચેનો તફાવત આપવાનો છે. તો કોઈ પણ સ્થળની રોજબરોજની વાતાવરણની પરિસ્થિતિને મિત્રો હવામાન તરીકે ઓળખવામાં આવે છે. હવામાન સમયના ટૂંકા ગાળામાં પણ બદલાઈ શકે છે. લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહે છે અને આબોહવા સ્થળ પ્રમાણે નક્કી હોય છે, તેથી ટૂંકા ગાળા માટે બદલાઈ ન શકે. તો મિત્રો આ હતો હવામાન અને આબોહવા વચ્ચેનો મૂળભૂત તફાવત. તો મિત્રો આ જે આબોહવા હોય છે જે ટૂંકા સમય માટે બદલાઈ શકાતી નથી, પરંતુ જે હવામાન હોય છે જે ટૂંકા ગાળા દરમિયાન પણ બદલાઈ શકે છે. તો મિત્રો પ્રશ્ન નંબર 3 જોઈએ કે મેગ્નેશિયમ ઓક્સાઇડના પાણી સાથેના દ્રાવણમાં લાલ લિટમસ પત્ર નાખતો તે પૂરું બને છે. તો મિત્રો મેગ્નેશિયમ ઓક્સાઇડના પાણી સાથેનું દ્રાવણ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બને છે, જે બેઝ છે. બેઝ પદાર્થ લાલ લિટમસ પત્રને પૂરું બનાવે છે, જેથી મેગ્નેશિયમ ઓક્સાઇડના પાણી સાથેના દ્રાવણમાં લાલ લિટમસ પત્ર નાખતો પૂરું બને છે. તો મિત્રો આ હતો પ્રશ્ન નંબર 3 જવાબ. તો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 4. તો પ્રશ્ન નંબર 4 જવાબ પણ તમને વિડીયોમાં આપી દીધો છે, તો તે તમે જોઈ અને લખી શકો છો કે તમારી આસપાસ મળી આવતી વસ્તુઓ કે પદાર્થમાં નીચે આપ દર્શાવેલ સાધનો કેવી રીતે બનાવશો તે વર્ણવો. તો આઈસ્ક્રીમના 4 નાના કપ કાર્ડબોર્ડની 20 સેમીની × 2 સેમીની 2 પટ્ટીઓ, ઉંદર સ્ટેપલર, સ્કેચપેન, અણીવાળી પેન્સિલ જેના બીજા ભાગમાં રબર હોય તેવી ફૂટપટ્ટીની મદદથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ બંને કાગળની પટ્ટી પર ચોકડી બનાવીને પટ્ટીઓને કેન્દ્ર સુધી કાઢો. હવે પટ્ટીઓને એકબીજા પર એવી રીતે રાખો કે તેમનું કેન્દ્ર પરસ્પર સંપાત થાય. તો મિત્રો પટ્ટીઓને એવી રીતે રાખવાની છે કે જેથી તેમનું કેન્દ્ર એકબીજા પર સંપાત થઈ શકે. પટ્ટીઓને વત્તાકાર પ્લસ એટલે કે પ્લસની સંજ્ઞામાં ગોઠવી દો. તો મિત્રો તેમને વત્તાકાર આકારે ગોઠવાની છે. હવે બંને પટ્ટીઓને પરસ્પર ચોંટાડી દેવાની છે. તો મિત્રો ગુંદર વડે બંને પટ્ટીઓને તમારે ચોંટાડવાની રહેશે. હવે આઈસ્ક્રીમના કપને પટ્ટીઓના છેડા પર એવી રીતે ચોંટાડો કે તેમના બહારના કિનારીના ભાગ એક જ દિશા તરફ રહે. તેમાં કોઈ એક બહારની સપાટી માર્કર પેન વડે રંગી નાખો. હવે કપવાળી પટ્ટીઓની જોડના કેન્દ્રમાંથી પિન પસાર કરીને પિનની અણીને પેન્સિલના છેડે આવેલ રબરમાં ભરાવી દો. હવે કોઈ પણ એક કપમાં ફૂંક મારો. તો મિત્રો એ જવાબ તમે વિડીયોને પોઝ કરી અને લખી શકો છો. તમારી આસપાસ મળી આવતી વસ્તુઓ કે પદાર્થોમાંથી હળદ પત્ર કેવી રીતે બનાવશો તે વર્ણવો. તો મિત્રો આપણી આસપાસ જે વસ્તુઓ હોય છે તેના મદદથી હળદર પત્ર કેવી રીતે બનાવી શકાય તે જોઈએ. સાધન સામગ્રી મિત્રો જોઈ છે, હળદર, પાણી, બ્લોટિંગ પેપર અને ડ્રોપર. તો 1 ચમચી હળદરનો પાવડર લઈને તેમાં મિત્રો થોડું પાણી નાખવાનું છે અને તમારે પેસ્ટ બનાવવાની છે. હવે બ્લોટિંગ પેપર પર હળદરની પેસ્ટ લગાડીને તેને સુકાઈ જવા દો. તો મિત્રો બ્લોટિંગ પેપર લેવાનું છે, તેના પર હળદરની પેસ્ટ લગાવી અને તેને સુકાવી દેવાનું છે અને આ પટ્ટીઓનો હળદર પત્ર તૈયાર થઈ જશે. તો મિત્રો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.